દહેગામ ખાતે આવેલ સરકારી દવાખાને છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવતા કીર્તિભાઈ પટેલનો સ્વૈચ્છિક વિદાય સમારંભ યોજાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા 14 વર્ષથી ખૂબ જ ઈમાનદારીપૂર્વક ફરજ બજાવતા કીર્તિભાઈ પટેલ દહેગામ શહેર અને તાલુકામાં ખૂબ જ ખ્યાતિ પામેલા હતા અને જનસેવાના કાર્યમાં તેમની આગવી નામના પ્રાપ્ત થવા પામી હતી. સરકારી દવાખાને મેડિકલ વિભાગમાં ફરજ બજાવતા ફાર્માલિસ્ટ આ કર્મચારી દર્દીઓને સેવા કરવામાં ક્યાંય પાછીપાની કરી નથી અને દહેગામની નાની મોટી સમસ્યાઓ બાબતે ખડે પગે ઊભા રહીને જનસેવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરતા હતા અને દહેગામ સરકારી દવાખાને ફાર્માસિસ્ટ તરીકે ફરજ બજાવતા દહેગામ તાલુકાના લોકલાડીલા કર્મચારી બની જવા પામ્યા હતા. તેમની સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા દહેગામ ખાતે આવેલ ગ્રાન્ટ હોટલમાં તેમની કાર્યશૈલી અને સારા સ્વભાવને લીધે તેમને વિદાય આપવા માટે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, એપીએમસીના ચેરમેન સુમેરુભાઈ અમીન, પૂર્વ ધારાસભ્ય કામિનીબેન રાઠોડ, દહેગામ તાલુકાના ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ તેમજ જસુભાઈ પટેલ અને સરકારી ડોક્ટરો, તેમના સ્નેહીજનો અને આગેવાનો તેમજ પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને આજના આ કાર્યક્રમમાં કીર્તિભાઈને ફૂલછડી આપી સાલ ઉડાડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ગ્રાન્ટ હોટલમાં જોવા મળી અને તેમના નોકરીમાંથી વિદાયના વસમી વેળાએ સૌના આંખોમાં આંછું સલકાઈ જવા પામ્યા હતા, કારણ કે તેમની કામગીરી સારી હોવાથી સૌના દિલમાં વસી ગયેલા હતા. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ.